રણવીર સિંહ અને આલિયા ભટ્ટે તેઓની આગામી ફિલ્મ રોકી ઓર રાની કી પ્રેમ કહાનીનું પારુલ યુનિવર્સિટી ખાતે પ્રમોશન કર્યું હતું ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કરણ જોહર પચીસ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે અને હવે તેઓ બોલીવુડના પ્રસિદ્ધ કલાકાર આલિયા ભટ્ટ અને રણવીર સિંઘ સાથે રોકી ઓર રાની કી પ્રેમ કહાની ફિલ્મ સાથે ફરી એકવાર ડાયરેક્ટર તરીકે તેમનો જાદુ પાથરવા માટે સજ્જ છે આ ફિલ્મ 28 જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ દેશભરના થિયેટર્સમાં રિલીઝ થવા માટે સજ્જ છે ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળની આ ફિલ્મના પ્રમોશનનો પ્રારંભ કરતાં રણવીર અને આલિયાએ વડોદરાની પારુલ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી જે મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓએ તેમનું જબરજસ્ત સ્વાગત કર્યું હતું આ બંને કલાકારોને સપોર્ટ કરતા વિદ્યાર્થીઓએ વિવિધ રંગની છત્રીઓની મદદથી રોકીઓ રાણી કે પ્રેમ કહાનીના આકારમાં હ્યુમન ચેઇન બનાવી હતી પારુલ યુનિવર્સિટીના કેમ્પસમાં આયોજિત કાર્યક્રમના મારફતે બંને કલાકારોએ તેમના યુવા ચાહકો સાથે કેટલીક યાદગાર ક્ષણો વિતાવી હતી જબરદસ્ત એનર્જી અને પ્રભાવશાળી વ્યક્તિ ધરાવતા રણવીર સિંઘે વિદ્યાર્થીઓને મળીને રોકી ઓર કી પ્રેમ કહાનીના શૂટિંગ કરવા વખતના તેમના અનુભવ શેર કર્યા હતા તો બીજી તરફ પ્રતિભાશાળી અભિનેત્રી આલિયા ભટ્ટે તેમના પ્રેરણાદાયી વક્તવ્ય તથા વિદ્યાર્થીઓ તરફથી મળેલા પ્રેમ આદર અને સપોર્ટ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પણ ફિલ્મના લોકપ્રિય સોંગ ઝુમખા અને તુમ ક્યા મીલે ઉપર સ્પેશિયલ એક્ટ કરીને રણવીર અને આલિયાને સરપ્રાઇઝ આપ્યો હતો વિદ્યાર્થીઓના બેજોડ પરફોર્મન્સથી ફિલ્મના બંને લીડ કલાકારો પ્રભાવિત થયા હતા અને તેમણે એક્ટની પ્રશંસા પણ કરી હતી ઉલ્લેખનીય છે આ કાર્યક્રમમાં દસ હજાર જેટલા વિદ્યાર્થીઓ ઉસાભેર જોડાયા હતા તેમના માટે રણવીર અને આલિયાને મળવું ચોક્કસપણે એક યાદગાર અનુભવ હતો દેશભરના લાખો લોકો ના રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે જે વર્ષ બે હજાર ત્રેવીસથી બ્લોક બસ્ટર મૂવી બનશે તેવો વિશ્વાસ છે